समिट इंग्लिश मीडियम स्कूल उडना। स्टैंडर्ड 8 सब्जेक्ट गुजराती। हेलो चिल्ड्रन, हाउ आर यू? माई सेल्फ नैना टीचर, योर गुजराती टीचर। तो आज आपणे ग्रामर जोईशुं, व्याकरण, विराम चिन्हों। विद्यार्थियों, आपणे स्टैंडर्ड 5 मां विराम चिन्हों अने तेना प्रकार शीखी गया। विराम चिन्हों कोने कहेवामां आवे छे अने तेना केटला प्रकार छे ते आपणे धोरण 5 मां जोई गया अने शीखी गया। पांचमा धोरणमां तमे अल्पविराम, पूर्णविराम, उद्गार चिन्ह विषे जानकारी मेळवी। अहीं आपने अर्धविराम, अर्धविराममां जुओ एनु चिन्ह आ प्रमाणे आवे छे। त्यार पछी आवे छे गुरुविराम, गुरुविराममां बे डॉट्स आपवामां आवे छे अने त्यार पछी आवे छे अवतरण चिन्ह। अवतरण चिन्हमां इन्वर्टेड कोमा विषे आજે આપણે શીખીશું। તો જુઓ અર્ધવિરામ, અર્ધવિરામમાં એનું ચિહ્ન છે પૂર્ણવિરામનું અને ત્યાર પછી અલ્પવિરામનું, એટલે આ બે ચિહ્નો ભેગા થાય તો તેને અર્ધવિરામ કહેવામાં આવે છે। તો જુઓ અહીંયા સેન્ટેન્સ આપણે જોઈશું। વિષયો તો બધા સારા છે, ઈચ્છો તે વિષયનો સ્વાધ્યાય કરો। નંબર 2, માને જોઈને રાજી રાજી થઈ જવાયું, જાને સગરું જ મળી ગયું। નંબર 3, સહુ જન જંપી ગયું નરી નીરવતા। તો જુઓ અહીંયા આપણે આ સેન્ટેન્સ વાંચ્યા તો આપણે અહીંયા વચ્ચે અટકવાની જરૂર પડે છે અને ત્યાં અલ્પવિરામ કરવામાં આવેલું હોય છે અને તેના ઉપર ચિહ્ન પૂર્ણવિરામનું પણ છે, એટલે અહીંયા વધારે અટકવાની જરૂર છે। જ્યાં વધારે અટકવાની જરૂર હોય તો તેને અર્ધવિરામ કહેવામાં આવે છે અને ત્યાં અર્ધવિરામનું ચિહ્ન આવશે। તો જુઓ જે વાક્યખંડોમાં અલ્પવિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્યખંડોને જોડવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે। બીજી રીતે કહીએ તો આવા વાક્યો બોલતી વખતે કે મોટેથી વાંચતી વખતે દરેક વાક્યખંડમાંના અલ્પવિરામ પાસે તમે અટકો, તેના પ્રમાણમાં અર્ધવિરામના ચિહ્ન પાસે વધારે અટકવું પડે છે। બોલચાલમાં આ બાબત તરફ આપણું ધ્યાન ભાગ્યે જ જાય છે, પરંતુ સામાન્ય રીતે લેખનની આ લાક્ષણિકતા છે એમ કહી શકાય। ત્યાર પછી જુઓ ગુરુવિરામ, ગુરુવિરામનું ચિહ્ન છે આ પ્રમાણે। તો એના આપણે જો સેન્ટેન્સ વાંચીશું તો આપણને ખબર પડશે કે ગુરુવિરામ ક્યાં આવે છે। નંબર 1, એના માટે જૂના કાળથી જ એક કહેવત કહેવાતી આવી છે, કપાળમાં ઉગે વાર તો ભાલમાં ઉગે જાળ। જો અહીંયા ગુરુવિરામનો ઉપયોગ કરવામાં આવેલો છે। નંબર 2, એમનાથી બબડી જવાયું, મારા રજપૂતે કરીશ છે ને કાંઈ। ઉપરના વાક્યોમાં ગુરુવિરામનો ઉપયોગ થયો છે, વાક્ય પૂરું થયું નથી પરંતુ એ વાક્યની સાથે જોડાયેલ એક બીજું વાક્ય હવે આવે છે તેનું સૂચન ગુરુવિરામ કરે છે। એક વાક્ય પૂરું થઈ જાય છે અને એની સાથે બીજું વાક્ય એની પાછળ આવે છે તો ત્યારે આપણે ગુરુવિરામનો ઉપયોગ કરીએ છીએ। ટૂંકમાં ગુરુવિરામનું ચિહ્ન એમ સૂચવે છે કે વાક્ય પૂરું થયું હોય એવા પ્રકારનું છે ખરું, પરંતુ હવે પછી પણ કશુંક આવે છે। વાક્ય તો પૂરું થઈ ગયું છે પણ ત્યાર પછી પણ બીજું કંઈક આવે છે, એટલે બીજું વાક્ય આવે છે એનું સૂચન કરે છે, તો તેને આપણે ગુરુ ચિહ્ન કહીશું, ગુરુવિરામ કહીશું। નંબર 3, અવતરણ ચિહ્ન, અવતરણ ચિહ્નમાં ઇન્વર્ટેડ કોમા। તો જુઓ અહીંયા
सेंटेन्स आपणे જોઈશું તો તમને ઇન્વર્ટેડ કોમાનો એટલે કે અવતરણ ચિહ્નનો ખ્યાલ આવશે. એ કહરસંગભાઈ ઘડી સાત બરદિયાને ટાણી જાલો ને. જો અહીંયા તમને ઉદ્ગાર ચિહ્નની સાથે અવતરણ ચિહ્ન પણ અહીંયા આપવામાં આવેલું છે. નંબર ટુ, ભાઈ સાહેબ કપાસિયા ભરીએ કોઠી થોડી જ ફાટી જાય, ભલા થઈને આટલું બાજકું લેતા જાઓ. તો જો અહીંયા પણ અવતરણ ચિહ્નનો ઉપયોગ થયેલો છે. તો જુઓ, જ્યારે કોઈ વ્યક્તિએ કહેલી વાત બરાબર એના જ શબ્દોમાં કહેવાતી હોય ત્યારે અવતરણ ચિહ્નો વપરાય છે. શું કહે છે કે કોઈ વ્યક્તિ જે કંઈ વાત કહેતી હોય અને એના જ શબ્દોમાં એ વાત કહેવામાં આવે ત્યારે અવતરણ ચિહ્ન વપરાય છે. વાક્યમાંથી વપરાયેલા પદોમાંથી જે પદ કે પદોને જુદા રાખવા માંગતા હોઈએ તે પદ કે પદોની આજુબાજુ પણ આ ચિહ્ન મુકાય છે. એની નિશાની સામાન્ય રીતે જો અહીંયા અવતરણ ચિહ્નની નિશાની આપવામાં આવેલી છે, એક હોય કે બે વખત પણ હોય કે હોય છે. તો અહીંયા આપણે વિરામ ચિહ્નો શીખી ગયા, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્ન વિરામ અને ઉદ્ગાર ચિહ્ન, એ આપણે ફિફ્થ સ્ટાન્ડર્ડમાં શીખી ગયા. અને આજે આપણે અર્ધવિરામ, ગુરુવિરામ અને અવતરણ ચિહ્ન શીખી લીધું. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે અને આ તમારે નોટબુકમાં વ્યાકરણમાં લખવાનું છે. વિરામ ચિહ્ન ઉપર હેડિંગ લખીશું વિરામ ચિહ્ન. થેન્ક યુ.